नमस्कार मित्रों, जय माता जी, जय हिंद। समग्र भारतवर्ष अने विश्वमां रहेता प्रकृति प्रेमीओने सिंह दिवसनी पहेला खूब खूब बधाई। अने सिंह दिवस विश्व सिंह दिवस है अने प्रकृति परमात्मानो रूप छे, एटले एमां सिंह केहरी जटाळा ए तो आपणी ओळखाण छे, आपणी अस्मिता छे। सिंह माटे घणुं थई रह्युं छे, सरकार छे, घणा प्रकृति प्रेमीओ छे, पण छतांय हजी आपणे एम थाय के कंईक थवुं जोईए। एटले छेल्लाં ઘણા સમયથી સિંહના મૃત્યુ પણ બહુ થાય છે, એ એક ચિંતાનો વિષય છે। એના માટે પ્રયત્નો સરકાર કરી રહી છે અને કરવી જોઈએ। વનકર્મી મિત્રો, જંગલ ખાતાના મિત્રોને મેં જોયા છે, એ મોટરસાયકલો લઈને જંગલમાં એકલા, કોઈ આ અમુક સિંહને એવા વાયરસ હોય કે જે હોય તે એ રીતનું આખું એને આવે, એટલે ગાંડા જેવો થઈને હળિયું કાઢે સિંહ, અને પછી કાંઈ એને ભાન રહેતું નથી, ન કરે હુમલો ન કરે સિંહ કોઈ માથે કોઈ દી, પણ આજે બીમાર પડે પછી ખબર ન રહીએ એને કંઈક, એટલે જંગલ ખાતાના મોટરસાઇકલને પકડીને ઘા કરી દઈએ ને એવા પણ બને। એટલે છતાંય વનકર્મીઓને મેં રાતના 12 વાગે 2 વાગે હળિયું કાઢીને સિંહ માટે મહેનત કરતા જોયા, ખબર પડે કાંઈ સિંહ બીમાર છે તો ત્યાં જાય એની સારવારની બધી વ્યવસ્થા કરે, ત્યાં બીજેથી ફોન આવે, આવું બધું થઈ રહ્યું છે। એટલે ચિંતાનો વિષય છે, તો પરમાત્માને જે આપણે પ્રાર્થના કરીએ કે વહેલા હારે આ બધું હોઈ જાય, પણ સિંહ બહુ મર્યા છે એ હકીકત છે। અને અમુક એવું પણ આપણે જાણવા મળે છે કે ભાઈ ડૉક્ટરો ઘટે છે, પ્રમાણમાં ઘટે છે, ડૉક્ટરો ઓછા છે, તો એના માટે તો વધારે વધારે ડૉક્ટરો હોવા જોઈએ। સિંહ છે ને, એના માટે આપણે સિંહને પ્રાણી કહીએ ને જનાવર કહીએ ને એ પણ બરાબર નથી એવું મને તો લાગે છે, કારણ કે એ કંઈક જુદા પ્રકારનો આખો જીવ છે, એને એટલી બધી એનામાં સંવેદનશીલતા પણ છે। બોલો, કોઈ કહે સિંહમાં સંવેદનશીલતા કે હા, ઘણું બધું છે, એ નજીકથી જોવો ત્યારે ખ્યાલ આવે, એ કોઈ દિવસ કોઈને નુકસાન ન પુગાડે, જો એને કોઈ હેરાન ન કરે તો એ નુકસાન કરે જ નહીં, હાવ જ સિંહ એ ગેરંટી છે। એટલે સિંહ માટે તો ઘણું બધું થાય અને થવું જોઈએ, સિંહ દિવસ છે આજે। પણ મને અત્યારે વોકિંગમાં ઘડીક નીકળ્યો અને એક વાત કહેવાનું મન થયું કે હમણાં કંઈક રિપોર્ટ આવ્યો છે, પૂરી જાણકારી મને હજી નથી, પણ 2-4 જણા આવ્યા હતા કોંકરેટના જંગલમાંથી દિલ્હી બાજુથી, અને એવો રિપોર્ટ આપી ગયા કે ભાઈ માલધારીઓને સિંહમાંથી નેહડાઓને બહાર કાઢવાને એવું મેં સાંભળ્યું છે, એ હું આપને કહું છું, એટલે સિંહ બચશે એમ, એટલા કારણે। એટલે મને બહુ વિચિત્ર લાગે છે, બહુ આમ એમ થાય છે કે આ ક્યાં ભણ્યા છે એમ, બહુ ક્યાં કઈ ધરતીમાંથી ભણેલા હોય એવું તો નથી લાગતું, વધારે નથી કહેતો અહીંયા, પછી તો હું કહીશ, અત્યારે તો થોડી વાત કરવી છે મારે કે એવો રિપોર્ટ લખીને મોટા મોટા ઇંગ્લિશમાં જાજા બધા પાનાનો રિપોર્ટ મૂકીને વયા જાય કે આવું કરો તો સિંહ બચશે માલધારીને કાઢો। સિંહ છે ને એને માણસનો વિસ્તાર ટૂંકમાં જે રહેતા હોય એની આજુબાજુમાં વધારે ફાવે, નેહડા હોય એટલે એની આજુબાજુમાં સિંહ હોય, હપીને રહીએ, માલધારીની લાખો રૂપિયાની ભેહું મારી નાખે, ગાયું મારી નાખે, છતાંય માલધારી એને કોઈ નુકસાન નથી કરતો, અને આખા વિશ્વમાં એક જ ગીર, એક જ એવું જંગલ છે એના માલધારીઓ એવા છે જેમાં સંવેદનશીલતા બીજે નથી એવું નથી કહેતો, પણ શાકાહારી, સંપૂર્ણ શાકાહારી, જે અમારે નેહડામાં કોઈ મીઠ ખાતો માણસ મહેમાન થઈને આવે, ખબર પડે આપણે, ખબર હોય ને પછી કહું કે આ તો મીઠ ખાય છે, માંસ ખાય, માંસાહારી છે, તો એ ખાટલે બેઠો હોય તો એ ખાટલો ધોઈ નાખે, જ્યાં બી બેઠે એને પગલા પીડ્યા હોય ત્યાં ગાયર કરી નાખે, ઘરમાં જો જમાડ્યો હોય ભૂલમાં તો, એવું ગીર છે। અને જો ગીરમાંથી જ આ માલધારીને કાઢી મૂકવાનું થતું હોય તો આખા દેશમાં
કેટલા જંગલો છે આદિવાસી છે, તો તમે બધાને જંગલ મુકાવશો ને એમ, તો આ ગીરના માલધારીને શું કામ આવે એટલું, બીજા માલધારી બીજા આદિવાસીને એટલી બધી સહાય મળે છે, એને ન મળવી જોઈએ એવી વાત નથી કરતો, પણ આ તો એવું જીવન જીવે છે કે જે એટલું બધું સંઘર્ષવાળું છે. માલધારી બધાને સંઘર્ષ જ હોય, કોઈ કોઈ વિસ્તારનો માલધારી હોય ગુજરાતનો કે ભારતનો, પણ ગીરમાં વિશેષ સંઘર્ષ છે, જ્યાં લાઇટનો હોય, રોડનો હોય, જ્યાં બીમાર પડે તો એક તો પાણી પારી હોય એટલા બબે ત્રણ ત્રણ મહિના ચોમાસામાં બીમાર પડે એ મચ્છર, અને એને પાછા કાઢી નાખવા, અને ભલે આ બધાને વસાવી દેવા બહારથી આ તે એટલો એના પ્રમાણ, પણ જે હતા ગીરમાં અને છે એને તો વધારે વસાવી છે ને, તો હાવ જ રહે ને, સિંહ રહે ને ગીર રહે, બાકી તો એક મોટું શું કહેવાય કડાજુડ જંગલ થઈ જાય, જે અંદર કોઈને ઘરવાનું નહીં ને અંદરવાળાને બહાર નહીં, નો કોઈ જનાવર રહીએ, નો કોઈ કાંઈ રહીએ. એટલે મને આ દુઃખ થયું, આ રિપોર્ટની વાત મેં સાંભળી, હજી તો હું ઘણું કહીશ, અત્યારે તો સવારના પોરમાં વધારે નથી કહેતો, એ જે રિપોર્ટ કરી ગયા ભણેલા બે ચાર જણા આવીને, પણ એને હવે શું કહેવું ભાઈ, તો ભણેલા હોય એને પાસે તો બધું ઘણું બધું જ્ઞાન હોય, પણ હવે હવામાં બંગલા બનાવ્યા કહેવાય એને, હવામાં હવામાં બંગલા જેવડા ઊભા કરવા એવડા થઈ શકે, વાસ્તવિકતા આખી વસ્તુ જુદી છે. અહીંથી અમદાવાદ જવું હોય ને મેપ ચાલુ કરો તો અમદાવાદ સુધી પહોંચવાનો રસ્તો બધો મેપમાં બતાવી દે, પણ એમાં કેટલા ખાડા પડી ગયા ને, ઈનો ઈ તો જાય અનુભવ થાય ને, ગાડી અમદાવાદ જાય તો જ થાય, કેટલા ખાડા પડ્યા એ મેપમાં નો દેખાય, જીપીએસમાં નો દેખાય. એમ જેને ખબર નથી ગીર હું માલધારીનું જીવન શું છે, તો ખાસ કરીને વધારે નહીં પણ વિશ્વ સિંહ દિવસમાં પ્રકૃતિ પ્રેમીઓ બધાય જે છે, જેને સારું જીવવું છે, કારણ કે પરમાત્માનું ધ્યાન આપણે રાખશું તો આપણું પરમાત્મા ધ્યાન રાખે, એ બધાએ મિત્રોને આપણે કહીએ કે આપણે ખૂબ હવે એક એક ગીરકાંઠાના ગામડાથી લઈ અને બધાએ આપણે એવું નક્કી કરી કે સિંહના માટે કંઈક કરવું છે. આપણે હું તો એમ કહું એના માટે ડોનેશન થવું જોઈએ, જે અરબો ખરબો રૂપિયાવાળાઓ છે પાર્ટીઓમાં કરોડો ખર્ચી નાખે, એ જો માણસ જ હોય અને થોડું ઘણું કાંઈક કરવું હોય તો આમાં ડોનેશન ગીર માટે ને સિંહ માટે થવા જોઈએ, કે જોઈએ એટલા ડૉક્ટર લઈ આવો અને બધું થવું જોઈએ. એમ સરકારને ખૂબ કરવું જોઈએ, એની સાથે એ તો છે જ, એની તો ફરજ છે, પણ એની સાથે સાથે આપણે જો પ્રકૃતિ પ્રેમી હોય તો આપણી પણ ફરજ આવે. અને ઘણા ની પાસે હોય છે ને ઘણા પ્રકૃતિ પ્રેમીઓ માણસો ખૂબ હોય છે, નથી એવું નથી, તો એને આપણે દાખલા તરીકે પોલીસ હોય, પોલીસ તો પોલીસનું કામ છે રક્ષણ કરવું આ બધું બરાબર, તો ઘણા એવું કે એનું તો એ કામ છે એમ, પણ હકીકતમાં એને આપણે એક એક નાગરિકને સહકાર આપવો જોઈએ, નહીંતર એ થાકી જાય ને, એકલા એની પરિવાર ક્યાં હોય, પોતે ક્યાં હોય, રાતના એ માણસ છે તો એને સહકાર આપવો જોઈએ એવી વાત આપણે કરતા હોય. એ જ રીતે જંગલ ખાતાના મિત્રો હોય તો એનો પરિવાર ક્યાં હોય, એ જંગલમાં હોય, થાણા એકલા બરાબર, તો એના માટે એક એક માણસ છે ને, માણા છે એ આપણે બધાએ ભેળા થઈને કંઈક કરવું છે એવું નક્કી કરી તો પ્રકૃતિને બચાવી શકશું, ગીરને બચાવી શકશું અને બધું સારું થાય. અને માલધારીઓ જે ગીરમાં છે એમને એ બધાએ વૈયા જાય એટલે વાત પૂરી થઈ જાય, એક પણ હાવજ ગીરમાં રહીએ તો કહેજો મને, માલધારી એકવાર બધા વૈયા જાય ગીરમાંથી, અને ખાલી અમુક બહાર શિયાળે ઉનાળે જાય દૂધના ઓલા માટે ને આ તે, તોય નેહડામાં જવા હાવજ નથી હોતા, ચોમાસે આવે તો આવી જાય. તો ગીરમાં માલધારીઓ છે તો રૂડી છે ગીર, આખી ગીરમાંથી કોઈ પણ વસાહત ન રહીએ, માલધારી ન રહીએ એટલે એક પણ સિંહ ગીરમાં નથી રહેવાનો, પછી શોટમાં મરે કે જ્યાં મરે ત્યાં, કુતરાનું એઠું ખાય ગામમાં, કંઈ મારણ હોય કુતરાએ ખાધું હોય, એની લાળ સિંહને ક્યાંથી હદે, એ એટલે એ સિંહને એમાંથી રોગ થાય, આમ જ ઊભું થયું છે બધું બરાબર. તો સિંહને આપણે બચાવી, સિંહ માટે શું કહેવું, હજી સુધી હું એમ કે ઘણી વખત કહું છું, ગેરંટી આપું કે સિંહ કોઈ દિવસ આપણે એને હેરાન ન કરી તો એ ન કરે. પ્રકૃતિ જે છે એનું ખૂબ રક્ષણ થવું જોઈએ, ખાલી વાતો કરી નહીં, મારી પર ફરજ આવે, આપની પણ ફરજ આવે, એટલે સિંહને બચાવવા જરૂરી છે. સિંહ છે તો આપણો કંઈક આપણી દણક છે,
આપણો હુંકાર છે. એટલે આગળ હજી ઘણું આપણે વાતો કરીશું અને કહેશું, પણ અત્યારે મને આટલું એટલે કહેવાનું મન થયું કે આ મેં એવી વાત સાંભળી કે આવો કંઈક ભણેલા દિલ્હી બાજુથી આવીને સાહેબ રિપોર્ટ કરી ગયા. મને ગજબ લાગ્યું બહુ, કે ભાઈ ગીરમાંથી બધાને માલધારીઓને બહાર કાઢો ને એવું બધું. કાંઈ વાંધો નહીં, એને તો કાંઈક કરવું જોઈએ ને, એનું કામ છે. ભલો ભલાઈ ના તજે ને તજહી ને નીચ ને નીચ, એટલે આપણે આપણું કામ કરવાનું. સિંહને બચાવવાના, સિંહને બીજા સ્થળાંતર કરવાનું આવતું હતું, એ ન થવું જોઈએ. ગુજરાત આપણું, ગુજરાતનું ગૌરવ હોય તો ભારત આખું એક અંગ છે ભારતમાંનું, કોઈ રાજ્યમાં એવું નથી. પણ અસ્તિત્વ અહીંયા નક્કી કર્યા છે ને સિંહ, અસ્તિત્વ અહીંયા નક્કી કર્યા છે ગીરમાં. એ મધ્યપ્રદેશમાં અસ્તિત્વ એ નક્કી નથી કર્યા, પ્રકૃતિ અહીંયા નક્કી કર્યા. નક્કર તો ન્યાય ન હોય પહેલેથી, વાઘ છે એમ તો અસ્તિત્વ એ નક્કી કર્યું છે તો શું કામ આપણે જવા દઈએ. પણ એમાં ફરજ આવે, આપણે કાંઈ વાતું ખાલી કરી તો કાંઈ ન થાય. તો બધા મિત્રોને સિંહ દિવસની ખૂબ ખૂબ વધાઈ. અને આપણે જંગલ કર્મીઓને ખૂબ મદદ કરી, આજુબાજુવાળાથી લઈ અને બધાય એને જેટલી સાથ સહકાર અપાય એટલો જો આપી. પ્રકૃતિ પ્રેમી હોય તો અમદાવાદ બેઠો બેઠો પણ એને મદદ કરી શકે કોઈ પણ પ્રકારે. મુંબઈ હોય તે કરી શકે, વિદેશ હોય તે કરી શકે, ભારત ભારતીય. તો સિંહની ધ્યાન રાખી, દરેક જીવનું, પ્રકૃતિનું ધ્યાન. મને તો મેં છેલ્લા પ્રોગ્રામોમાં જાહેરાત કરી છે 5-6 મહિના પહેલાં થોડું થોડું ધ્યાન રાખતા જ હતા આપણે. પણ ભાઈ દાખલા તરીકે કોઈ પ્લાસ્ટિકનો ગ્લાસ હોય ને આપણે રસ પીતા હોય તો એ હેઠે નાખી દઈએ, પછી એ લઈ લઈએ, એ પછી લીએ કે ન લીએ ખબર નહીં. પણ છેલ્લા 6 મહિનાથી છેલ્લા પ્રોગ્રામો મેં કર્યા લોકડાઉન પહેલાં, ત્યારે મેં નિયમ લીધું હતું અને હું જાહેરમાં બોલ્યો હતો. આ કોઈ હારું લગાડવાનું હું એમ નહીં, પણ એ બાને અસર થાય અને આપણી ફરજ આવે કે મારા હાથેથી જિંદગીમાં હું હવે એક ચોકલેટનું કાગળ સીધે સીધું હેઠું નહીં નાખું. એટલે તે દીથી દાખલા તરીકે કોઈ કાગળ હોય તો ખીચામાં નાખવાનું, ગાડીમાં નાખી દેવાનું, ગેરેજીને કચરા ડબ્બામાં. અને રસ પીધો હોય પ્લાસ્ટિકના ગ્લાસમાં સીસોડે તો હેઠા હોય તો એનો ન્યા ગ્લાસ નાખવાનું જે હોય કચરાનો ડબ્બો એમાં, અને ગાડીમાં બેઠા બેઠા પીધો હોય તો ગાડીમાં લઈ લેવાનો. કોઈ દિવસ મારા હાથેથી એક કાગળ ધરતીમાંથી નહીં પડે એવું મેં નિયમ લીધું છે. એટલે એ બાને કોઈને લેવાનું મન થાય એમ, કોઈ કોઈ પાસે એવું ન માનતા ગમે કોઈ આમ છે ને તેમ છે, એવું કંઈ છે જ નહીં. આ તો થાય એટલું કરી અને આપણી ફરજ છે. એ કંઈ નિયમ લીધું હોય તો એ કંઈ કોઈ મહાન નથી થઈ ગયા અને એવી વાતય નથી. પણ એટલું થાય એટલું કરવું જોઈએ આપણે. તો એવું બધું આપણે પ્રકૃતિ માટે કરી અને ખૂબ પ્રકૃતિનું ધ્યાન રાખી, સિંહનું ધ્યાન રાખી. અને સિંહ જોવા માટે આવી આપણે ગીરમાં, બોર્ડરમાં, ક્યાંય પણ, તો એની એની મોજથી આપણે એને રહેવા દઈને આપણે આપણી મોજથી જોઈ તો જોવાનો કોઈ વાંધો નથી. સિંહ જોવા એ ગુનો નથી, બરાબર. અને એ સારી વાત, જંગલની અંદર આપણે જઈ તો બહારથી આવ્યો હોય તો ન જવાય, જે કાનૂનમાં જે વિશેષતા હોય કે ભાઈ અહીં સુધી જાઓ બોર્ડરે, એ બરાબર છે. પણ સિંહ ક્યાંય જોઈ તો આપણે વિડીયો ઉતારી તો એ ગુનો હું નથી માનતો. સિંહ આપણે ક્યાંક નીકળ્યા જે કાનૂન કે જવાની પરમિટ હોય એવો કોઈ રસ્તો હોય, જંગલમાં ઘણા એવા છે કે ભાઈ આપણે નીકળ્યા અને સિંહ આવેલો જતો હોય તો આપણે વિડીયોમાં એને ઉતારી નિરાયતે રાયડું નાખ્યા વગર, તો એ સારી વાત છે. મને ખબર નથી કાનૂનમાં એના માટે કાંઈ મનાય હોય તો મને ખબર નહીં, પણ હું એમ કહું છું વિડીયો વાંધો નહીં, ચાલુ ગાડીએ ઉતારી લઈ રસ્તામાં, નીચે ઉતરીને ઉતારવો અને એના હેરાન કરવો ને એ પાછું ન કરાય. પણ એની એ મોજમાં એ રહીએ એને એને ડિસ્ટર્બ ન થાય એમાં તો એ સારી વાત, એમાં કાંઈ મને નથી લાગતું. પણ ખેર એ તો કાયદાને બધી ખબર છે, આપણું કાયદામાં બધી વ્યવસ્થિત રીતે પાથે પાથે તેલ પાડે એમ એવો આપણો સરસ મજાનો કાયદો છે. પણ હવે એ તો પૂર્ણ રીતે જે પાળે એના માટે છે. પણ ખેર આપણે સિંહને બચાવવા જોશે એટલું નક્કી કરીએ. આજ વિશ્વ સિંહ દિવસે ભગવાન નરસિંહ યાદ આવે, ભગવાને નરસિંહનું રૂપ ધારણ કરી વૈશાખ શુક્લ સૌદશ વિશાલ રવિ અસ્ત હોત ગત સંધિકાલ. અને આપણને મને તમને એમ બતાવ્યું કે નરસિંહ એટલે એને ગીતામાં કીધું કે સિંહમાં હું છું એમ, એટલે સિંહને આપણે બચાવી
વનકર્મીઓને ખૂબ સહકાર આપી, એ પણ માણસે. અને આપણે ઘણાને તો હું નથી આમાં, ઘણા એટલે કોક કોકને બસ એક જ વસ્તુ, એ તો નોકરી કરે. સેનાના યુવાનોને કહી દઈએ છે ઘણા હારા હારા નેતાએ, નેતાએ કીધેલું કે એ તો પગાર લે છે, એને મરવા માટે મૂક્યા છે, હવે એને આપણે કાંઈ પૂગીએ નહીં. પણ હકીકત તો એક ખેડૂત છે, એને આપણે હું કામે વંદન કરવા પડે અનાજ પકાવે તો. ઘણા તો એમાંય કોમેન્ટ કરે કે ભાઈ એ તો એને પૈસા લે છે અનાજના, ભાઈ માલધારી મહેનત કરે છે અનાજ પૈસા લે, પણ એ સત્તાય પૂંજનીય છે, માલધારી હોય ખેડૂત હોય. અરે એક વાણંદ આપણા બાલ કાપે છે તો એ મહેનતના મહેનત કરી અને ખાય છે, આપણા આપણે સરસ મજા રૂડા બનાવે છે તો એ પરમાત્માનો અંશ કહેવાય એના હાથમાં, કે આપણને આપણે જનાવર જેવામાંથી રૂડા બનાવી દઈએ તો એ વાણંદ છે, તો એને હું તો કહું છું વંદન છે. આવા એક એક માણસો જે કાંઈ એમ સેનાના યુવાનો છે, પોલીસ છે, એમ જ જંગલના કર્મીઓ છે, તો એને ખૂબ સહકાર આપી ટૂંકમાં કહું તો, અને આપવો જોઈએ. અને સિંહને બચાવવા પડશે. અને આવા ઘોઘાઓ હવે સોરી વધારે બોલાઈ જાય છે મારાથી, એનો ગુનો બનતો હોય મને જ્યાં ગુનામાં એને નાખવો હોય ત્યાં નાખે, પણ એવો રિપોર્ટ કરીને વયા જાય કે માલધારીને કાઢી નાખશે એવું કંઈક મેં સાંભળ્યું છે. જો ન હોય તો હજી તો હું જંગલમાં છું એટલે પૂરા સમાચારની ખબર ન હોય, વાયા વાયા સાંભળ્યું. જો એવો રિપોર્ટ ન કર્યો હોય તો સોરી, અને કર્યો હોય તો ઘોઘાઓ હો વાર કે ભાઈ ગીરમાંથી માલધારીને કાઢ મારો, ટૂંકમાં ગીરને ખાલી કરાવી નાખશો તો સિંહ બચશે એવું મેં સાંભળ્યું છે. તો એને તો જે સાહેબ હોય રિપોર્ટ કરી ગયા છે ઇંગ્લિશમાં જાજા બધા પાનાનો, એને તો શું બીજું તો આપણાથી અત્યારે, આપણે તો સંવિધાનને બરાબર માનીએ છીએ એટલે કાંઈ નહીં, પણ એને કાયદાથી જે કાંઈ થતું હોય કરાય, બાકી ન કરતો આઝાદી પહેલાં હોય તો ડોકી મરડી નાખો, એની ડોકી જ મરડી નાખો. સંવિધાન બન્યા પહેલાંનો આ પ્રસંગ હોય અને આ 11 જણા રિપોર્ટ કરવા આવ્યા હોય, થોડી મરડીને જંગલમાંથી પાસે જવા દે, એ 100% વાત, એટલી એટલી અંદર દાજ થાય છે. પણ અત્યારે તો આપણા માટે સંવિધાન બહુ સરસ છે, પણ એની રીતે એણે કેમ પાછું પૂરું જાણ્યા વગર કેવું, એક આપણે એવું સાંભળ્યું છે ને કે ભાઈ ડાયો માણસ પૂરું જાણ્યા પહેલાં જવાબ ન આપે, પણ હવે ઉતાવળ થઈ જાય આમાં, મૂળ તો આ જંગલની વાત આવી ને એટલે ઉતાવળમાં કહેવાય જાય છે. પણ ખેર આપણે સિંહને બચાવવા છે, જંગલને બચાવવું છે, અને પરમાત્માને બચાવવા, એ જ ભક્તિ સાચી છે. તો આપણે બધાએ પ્રકૃતિનું ધ્યાન રાખી, કચરો ફેંકી નહીં, અને પરમાત્માની સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. સિંહ દિવસની ખૂબ ખૂબ